નમસ્કાર મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે આજકાલમાં ચાલી રહ્યું છે કોરોના મહામારીને લીધે આપણી શાળા ડીડી રાદડિયા વિદ્યાલય તરફથી જે ડિજિટલ લર્નિંગનું આયોજન કરવામાં આવેલું છે તેના ભાગરૂપે આપણે સૌ પ્રથમ આજે ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં જે પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો છે તેના વિશે આપણે આજે ડિજિટલ લર્નિંગ મારફતે આપણે શીખીશું. તો સૌ પ્રથમ એમાં વિદ્યુત ભારો અને ક્ષેત્રોમાં પ્રસ્તાવના આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે શિયાળામાં જ્યારે સ્વેટર પહેરતી વખતે અને જ્યારે સ્વેટર પહેરી લીધા બાદ જ્યારે આપણે ગરમીના સમયમાં એને બહાર ઉતારીએ છીએ ત્યારે આપણા શરીરે જે તડતડ અવાજ આવે છે, આ ઉપરાંત જે પોલિએસ્ટર કાપડ હોય છે, પોલિએસ્ટર સાડી હોય છે, તેને જ્યારે ઇસ્ત્રી કરી લીધા બાદ જ્યારે એને આપણે ફરીથી વીખીએ એટલે ખોલીએ ત્યારે પણ તડતડ અવાજ આવે છે, તેનું એક કારણ વિદ્યુત ભારો જે ઉત્પન્ન થાય છે તેનું. વિદ્યુત ભારો જે અવાહક પદાર્થ સાથે અથડાવાથી અથવા તો સતત ઘસડાવાથી જે વિદ્યુત ભાર એકઠો થાય છે તે વિદ્યુત ભારનું જે વિસ્થાપન થવાને લીધે એ મોટાભાગનો જે તડતડ અવાજ આવતો હોય છે. જે વિદ્યુત ભાર પોલિએસ્ટર સાડી, રેશમનું કાપડ કે શિયાળામાં પહેરેલું સ્વેટર આ પદાર્થોના અવાહક પદાર્થ સાથે સતત અથડામણ થવાને લીધે વિદ્યુત ભાર એકઠો થાય છે. આ ઉપરાંત વિદ્યુત ભારને એક મેઘ ગર્જના વખતે જે ઉત્પન્ન થતી વીજળી વીજળી એટલે એક પ્રકારનો જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. મેઘ ગર્જના વખતે સામાન્ય રીતે જે આકાશમાં રહેલા વાદળો અને એ વાદળોમાં રહેલા પાણીના ટીપા જે H2O જેને આપણે કહીએ છીએ પાણી, તેમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના બંધો તૂટવાને લીધે બે ભાગમાં વિભાજિત થશે, જે H+ અને O-. આ જે બે વિદ્યુત ભાર જે આપણે H+ને આપણે ધન વિદ્યુત ભાર કહીએ છીએ, O- ને ઋણ વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર જે ઉત્પન્ન થાય છે તેના લીધે આપણને આજે આકાશમાં મેઘ ગર્જના વખતે આપણને વીજળી જોવા મળે છે. તો આજે એક પ્રસ્તાવના થઈ એક વિદ્યુત ભારની. આ પ્રકરણમાં આપણે સ્થિત વિદ્યુત ભાર સ્થિત વિદ્યુત ભારો એટલે એવા કે જે ગતિ કરી ન શકતા હોય તેવા વિદ્યુત ભારો, ગતિ ન કરી શકતા હોય તેવા વિદ્યુત ભાર. સ્થિત વિદ્યુત ભાર કયા? આ પ્રકરણમાં આપણે સ્થિત વિદ્યુત ભારના ક્ષેત્રો અને તેના સ્થિતિમાન વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જે છે તે આ ચેપ્ટરની પ્રસ્તાવના થઈ. હવે આપણે વાત કરીએ વિદ્યુત ભારની. તો વિદ્યુત ભારની શોધ સૌ પ્રથમ ઈસવીસન પૂર્વે 600માં થેલ્સ ઓફ ઈસવીસન પૂર્વે 600માં ગ્રીક વિજ્ઞાની
Tales of Miletus, करी हती जेमा तेने सौ प्रथम तेने ऊन ने एबर साथे घसता एबर हल्का पदार्थों ने पोतानी तरफ आकर्षी सके छे। તેના પરથી વિદ્યુત ભાર શબ્દ જે વિદ્યુત જેને આપણે વિદ્યુત કહીશું તે મૂળભૂત ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન પરથી આવેલું છે જેને એબર પણ કહે છે. ત્યારબાદ જે આજે ધન અને ઋણ વિદ્યુત ભાર એવા સૌ પ્રથમ નામ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવ્યું હતું. જે વિદ્યુત ભાર જેના બે પ્રકાર ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર એ સૌ પ્રથમ નામ જે અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવ્યું હતું. આજે એક શોર્ટ ક્વેશ્ચનમાં પણ બેન્જામિન ફ્રેન્કલિન જે નામ આવે છે તે ક્વેશ્ચન ઘણી વાર પણ આવે જી નીટમાં અથવા તો બોર્ડમાં શોર્ટ ક્વેશ્ચનમાં. ત્યારબાદ વિદ્યુત ભાર જ્યારે કોઈ અવાહક પદાર્થ એટલે કે એમાં ઊન કે રેશમી કાપડ કે કાસ્કો પ્લાસ્ટિકનો ને કોઈ બીજા પદાર્થ સાથે ઘસતા એક પ્રકારનો વીજભાર उनके रेशमी कपड़े तेमज बीजा प्रकार नो विजभार सामेना पदार्थ पर एक तो थाय આ ઉપરાંત એક પ્રવૃત્તિ દ્વારા આપણે પણ એક સમજી શકીએ કે આપણા સૂકા વાળમાં એક જે કાસ્કો આવે છે ને સતત સૂકા વાળમાં ઘસીને ત્યારબાદ આપણે કોઈ હલકા કાગળ પર રાખતા તે હલકો કાગળ છે તે તેના તરફ આકર્ષે છે. તેનું કારણ એ છે કે જ્યારે કાસ્કાને આપણે સૂકા વાળમાં ઘસીએ છીએ ત્યારે એક પ્રકારનો વીજભાર કાસ્કા પર એકઠો થાય છે, જ્યારે એક પ્રકારનો વીજભાર વાળ પર એકઠો થાય છે. તો એક પ્રકારનો વીજભાર જે કાસ્કા પર એકઠો થયેલો હોય છે તેને કોઈ બીજા પદાર્થ તરફ હલકા પદાર્થ તરફ રાખતા તે પદાર્થને પોતાની તરફ આકર્ષે. આ ઉપરાંત આપણે વિદ્યુત ભારમાં જ્યારે કોઈ બે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે પદાર્થમાં રહેલા
इलेक्ट्रॉन अने प्रोटोन इलेक्ट्रॉन अने प्रोटोन जे द्रव्यना मूलभूत मूलभूत कण जे पदार्थ में रहेला इलेक्ट्रॉन अने प्रोटोन जेमाथी इलेक्ट्रॉन वजन में हल्को होवाथी एक पदार्थ पर थी बीजा पदार्थ पर स्थानांतरित थाय इलेक्ट्रॉन प्रोटोन की सरखामणी में वजन में हल्को होवाथी जारे आपणे बे पदार्थों ने एकबीजा साथे घसीए त्यारे इलेक्ट्रॉन एक पदार्थ पर थी बीजा पदार्थ पर स्थानांतरित थाय छे जेमा जे पदार्थ पर थी इलेक्ट्रॉन स्थानांतरित थाय छे ते धन विजभारित बने छे एटले के एनु जे धन विजभारित एटले एनी उपर साइन छे ते प्लस नी आवे छे ज्यारे जे पदार्थ इलेक्ट्रॉन मेळवे छे ते ऋण विजभारित बने छे અને તેની સામાન્ય રીતે જે ઋણ વિજભારિત બને છે તેની સાઇન આપણે ઉપર માઇનસ લખીએ કારણ કે જે તે ઇલેક્ટ્રોન મેળવે છે અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે જે જેના પરથી સ્થાનાંતરિત થાય તેને આપણે ધન ચિહ્ન આપશું ઉપરાંત વિજભાર બે પ્રકારના જે આપણે આગળ વાત કરી જે અમેરિકન વૈજ્ઞાનિકે નામ આપ્યા ધન અને ઋણ તે મૂળભૂત બે પ્રકારના વિજભાર છે પહેલું જે પ્રકાર છે તે ધન વીજભારી અથવા તો ધન વીજભાર અને બીજો જે પ્રકાર છે તે ઋણ વીજભાર અને આ ધન વીજભાર અને ઋણ વીજભાર એ બંનેને ધ્રુવત્વ એટલે કે પોલારિટી પણ કહેવામાં આવે છે આ ઉપરાંત જ્યારે કોઈ બે પદાર્થ ઉપર એટલે કે એક પદાર્થ ઉપર ધન વીજભારિત એકઠો થાય જ્યારે સામેના પદાર્થ પર ઋણ વીજભાર એકઠો થાય જ્યારે એક બે બંનેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે એ બંને વીજભાર એકબીજાની અસર નાબૂદ કરે અને એ પદાર્થ છે તે કેવો એક પ્રકારે તટસ્થ પદાર્થ બને છે એટલે કે ન તો ધન ન તો ઋણ એક પ્રકારે તટસ્થ પદાર્થ બને છે જેમ આપણે વાત કરીએ કે કોઈ એક પ્રયોગ દ્વારા સમજી પ્રયોગને એક કાસકાને સૂકા વાળમાં ઘસવામાં આવે છે તો કાસકો ઘસ્યા બાદ માનો કે ઘસ્યા બાદની પરિસ્થિતિ તો કાસકા ઉપર માનો કે એ પ્રકારનો વીજભાર એકઠો થાય છે એ માનો કે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોય છે અને અહીંયા વાળમાં એક પ્રકારનો એકઠો થશે જો અહીંયા ઋણ હોય તો અહીંયા માનો કે ધન અહીંયા ધન એકઠો થશે અને અહીંયા ધન હોય તો અહીંયા ઋણ એકઠો થશે હવે જ્યારે આ કાસકો છે તેને આપણે હલકા પદાર્થ સાથે સંપર્કમાં લાવતા
संपर्क में लावता ते हल्का पदार्थ एटले के मानो के कागळ जेवो कोई हल्को पदार्थ होय तो तेने पोतानी तरफ आकर्ष ते एक वक्त फरीथी आपणे तेनी तेना तेज कासकाने कागळ साथे अटकाडशे तो बीजी वक्त ते आकर्षे पण ए प्रक्रिया सतत शुरू रखता कोई एक समय ए जे कासको छे ते हल्का पदार्थ ने आकर्षण बंद करी दी। एनु कारण ए छे के जे तेना परनो वीजभार छे ते के तटस्थ थई जाय। तटस्थ थवानुं कारण के जे कासका ऊपर मानो के धन के ऋण जे प्रकारनो एकठो थयो होय छे ते सतत कागळ साथे अटकाडवाथी ए बन्ने धन अने ऋण एकबीजानी असर नाबूद करे अने ए बनी जाय छे आखो तटस्थ। तो आज आखी वात थई ते विद्युत भारनी। हवे जे आगळ विद्युत भारना प्रयोगों द्वारा जे एक पदार्थ है तो बीजा पदार्थ ने केवी रीतने आकर्षे जे प्रयोग है काचना सळियावाळो अने प्लास्टिकना सळियावाळो ए जे प्रयोग है तो हवे आपणे आगळना लेक्चर में काले वधारे एनी माहिती विशे जोशुं।